नमस्ते विद्यार्थी मित्रों, आज आप गुजराती में पाठ नंबर 3 जेनु नाम है परीक्षा, जहाँ लेखक है पन्नालाल पटेल। पन्नालाल पटेल जन्म मांडली गाम में थयो हतो। तेओ हाल में राजस्थान में आ गाम आवेलू है। तो आज आप पन्नालाल द्वारा रचेल बोध कथा जेनु नाम है परीक्षा, एना विषे अभ्यास करीशुं। ग्राम्य जीवन निरूपण करनार पन्नालाल पटेल એમણે ઘણી બધી વાર્તા સંગ્રહ આપણને આપ્યા છે। તેમાં મળેલા જીવ, વર્ણમાલા, સુખ દુઃખનો સાથી એવા અનેક વાર્તા સંગ્રહ આપણને આપ્યા છે। તો પરીક્ષા, જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આવે છે। આપણે સુખ દુઃખની પણ પરીક્ષા આવે છે, માનવતાની પરીક્ષા આવે છે। તો અહીંયા આપણને પન્નાલાલ પટેલે ગ્રામ્ય જીવનમાં માનવતાની પરીક્ષા વિશેનો એક વાર્તા સંગ્રહ એટલે કે જીવનમાં બોધકથા આપી છે। બોધ કથા એક એવી છે કે જીવનમાં આપણને કંઈક શીખ મળે અને આપણા જીવનનું એક શું જીવનમાં પરિવર્તન લાવી શકીએ। તો અહીં આપણે પરીક્ષા જે આપણો પાઠ છે તેના વિશે આગળ ભણીશું। સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યું। એટલે કે સૂર્ય ઉગે છે। સૂર્ય ક્યાંથી ઉગે છે? પૂર્વ દિશામાંથી ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે। તો અહીંયા ગામડાના વાતાવરણમાં સૂર્ય ઉગે છે। ઘઉં ચણાના મોલ એટલે શું? પાક ઉપર સૂર્યના કિરણો પડતા હોવાથી આપણને શું લાગે છે કે સોનું છાંટતા હોય, એના કિરણો સોનું ઉપર હોય એવું આપણને લાગે છે। વસંતનો વાયરો મોલ ઉપર સોનું સંભાળવા માંડ્યો એટલે શું લાગે છે કે વસંતના પવનનો જે વાય છે એ મોલ એટલે કે પાક ઉપર એકઠું કરવા લાગ્યો હોય, સંગ્રહ કરવા લાગ્યો હોય એવું આપણને લાગે છે। ત્યારબાદ છે પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, પાકોનો વીંઝણો વીંઝતું હવામાનો સોનું ધરતી ઉપર પાછું ઢંકાયેલું છે। એટલે શું કહે છે લેખક આપણને? પક્ષીઓનું ટોળું એટલે કે પક્ષીઓ સમૂહમાં પવનની પાછળ ઉડતા હોય છે અને પાખો વીંઝણતા હોય છે, એટલે કે પાખો દ્વારા પંખો નાખતા હોય એવું લાગે છે અને સોનું ધરતી ઉપર પાછું ઢકેલાતું હોય એવું આપણને લાગે છે। ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું એટલે કે શું? ગાય અને ભેંસનું ટોળું આપણને આવતું જોવા મળે છે। ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હતું એટલે શું કહે છે? મોલ એટલે પાક, એટલે કે ધરતી પરનું સોનું કોને કહેવામાં આવે છે? પાક, એટલે કે ઘઉં ચણાનો જે પાક હોય છે એમાં ગાય કે ભેંસ એ મોઢું મારીને ખાતા હોય છે એટલે કહેવામાં આવે છે કે વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હોય છે। સારાએ જવા છોકરાઓ હાલ્યા, મોલ જોતા હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતરના શેડેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા એટલે શું કહે છે કે શાળાઓમાં છોકરાઓ શું કરવા માટે જાય છે? ભણવા માટે જાય છે, ચાલતા ચાલતા જતા જોવા મળે છે। મોલ જોતા એટલે કે પાક જોતા હોય છે અને પક્ષીઓનો જે માળો હોય છે એ પક્ષીઓના માળાને શું કરે છે? લોકો પાડતા જાય છે। ખેતરના શેડેથી એટલે શું કહે છે કે ખેતરમાં પગેથી જવા એવો રસ્તો હોય છે એટલે એને શું કહેવાય છે? પગદંડી રસ્તો કહેવાય છે। પગેથી ચાલીને જવાતો રસ્તો એટલે શું કહેવાય? પગદંડી રસ્તો। ત્યાં સોનેરી પગલા પાડતા હોય છે કારણ કે ત્યાં સૂર્યના કિરણો પડતા હોય છે અને એમાંથી જતા બાળકો આપણને જોવા મળે છે એને શું કહેવાય છે? સોનેરી પગલા પાડતા હોય એવું કહેવાય છે। એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ એટલે કે જલ્દી ચાલો, આજે મારે પરીક્ષા આપવાની છે, ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલ છે એટલે કે સ્કૂલમાં જે પણ કાર્ય થતું હોય એને જોવા માટે ડીઓમાંથી આવતા હોય છે અને શું કહેવાય છે કે ઇન્સ્પેક્ટર સાહેબ કહેવામાં આવે છે, તારે આપવાની છે, અમારે શું કહે છે કે તારે પરીક્ષા જેને આપવાની હોય તેની, અમારે શું કરવાનું, અમારે શું કરવા, જલ્દી જલ્દી ચાલવાનું। ચારેયમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો એટલે શું? મસ્તી કરતા કરતા બોલી ઉઠ્યો, અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે। શું કહે છે કે અમને થોડી શિષ્યવૃત્તિ,
શિષ્યવૃત્તિ એટલે શું કે હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં મળતી આર્થિક રકમ એટલે કે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે એને શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે. ત્રીજા એ તાપસી પૂરી. તાપસી એટલે શું? કોઈ પણ વાત કરતું હોય તેમાં વચ્ચે દખલગીરી કરવી એને તાપસી કહેવામાં આવે છે. તમે અરજી કરો તો તમને મળે ઉમેર્યું. શું કહે છે કે વચ્ચે બોલે છે કે તમે પણ અરજી કરો તમને પણ શિષ્યવૃત્તિનો લાભ મળે. પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી પહેલો બોલ્યો એટલે કે વિદ્યાર્થી મિત્રો અંદર વાતો કરતા હોય છે કે તમે પણ આ પ્રકારનું ફોર્મ ભરો તમને પણ સરકાર દ્વારા આર્થિક સહાય મળશે. તો આપણી સમક્ષ એક આ ચિત્ર છે. ચિત્રમાં આપણને આખું વર્ણન કરવામાં આવ્યું છે કે ખેતર છે, ખેતરમાંથી ચાલતા બાળકો સ્કૂલે જતા આપણને જોવા મળે છે, ત્યાં આપણને ખેતરની પાછળ ઘર પણ જોવા મળે છે અને સારા તરફ છોકરાઓ આપણને આવતા જોવા મળે છે. એમાંથી પાંચમો જે લોકોનો મિત્ર છે એ મિત્ર શું કરે છે, ખેતરમાં એક ગાય ઘૂસીને સોના જેવા પાકને ખાઈ રહી છે. તો શું કરે છે, ગાયને હાંકતો એટલે કે ગાયને ત્યાંથી ભગાવતો આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ, પણ તને જ ક્યાં મળી છે, તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ. શું કહે છે કે પણ તમને પણ ક્યાં મળી છે, 10 વિદ્યાર્થીની પરીક્ષા લેશે ને મહાદેવ. વડાએ કહ્યું. વડા એટલે શું? મુખ્ય. મુખ્યએ કહ્યું, ને કેમ જાણ્યું કે પહેલાં 3માં તું જ આવીશ, એટલે કે 10 જણની પરીક્ષા લેવામાં આવે તેમાં 3 નંબરમાં તારો નંબર પણ આવશે એવું કહે છે અને ચોથા એ વાતમાં પડ્યો એટલે કે અંદર ચર્ચા વિચારણા કરે છે. અમે તો નહીં પણ પહેલો આવીશ મહાદેવ, સગર્વ કહ્યું. શું કહે છે કે ગર્વથી કહે છે કે પહેલા નંબર પર તો હું જ આવીશ. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું એટલે કે મુખ્ય કહ્યું. આડે દિવસે દોડે ને દસરાના દિવસે ગુરુ નયે દોડે એટલે શું કહેવાય છે, આ એક કહેવત છે. ખરેખર જ્યારે સમય હોય છે ને આપણે આગળ જવાનો ત્યારે એ સમય આપણે ઉપયોગમાં ન લાગવું એને કહેવાય છે કે આડે દિવસે ઘોડાઓ દોડે છે. અને જ્યારે કામ હોય છે ત્યારે આપણે આપણું દસરાના દિવસે ઘોડું દોડતું નથી. ન શું દોડે, એવી પાર્ટી મેલાવું. શું કહે છે કે આપણે જે કામ કરીએ ધ્યાનથી કરીએ તો એ કામમાં આપણે મહેનત કરીએ તો આપણને સફળતા પ્રાપ્ત થતી હોય છે એવું કોણ કહે છે, મહાદેવ કહે છે. ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન જાણતો, 6ઠામાં પહેલે નંબરે જ આવ્યો હતો ને વળી. શું કહે છે કે ત્રીજો મિત્ર બોલે છે કે જે આપણો આ એક મિત્ર છે તેનું નામ શું છે, મણિયો. એ પણ કંઈ ઓછો નથી એટલે કે એ પણ ભણવામાં હોશિયાર છે. 6માં એ પણ પહેલા નંબરે આવ્યો હતો એટલે આપણે એને પણ સામાન્ય માનવો જોઈએ નહીં, એ તો હું માંદો. ચોથો બોલી ઉઠ્યો, નટુકડો ઓછો છે કે, એમાં પાછા એના બાપ હેડમાસ્ટર છે એટલે શું કહેવાય છે કે ત્યાં ક્લાર્ક તરીકેની નોકરી કરતા હોય ત્યાં માસ્તર પણ છે. બીજાએ ત્રીજીને વાત કરી, મને તો લાગે છે બચુકડા મામા મામલતદાર છે એટલે શું, ક્લાર્ક તરીકે ત્યાં સેવા આપી રહ્યા છે તેથી એને તો મળવાની છે એટલે શું કહે છે કે જ્યાં જેની ઓળખાણ હોય છે ત્યાં એને શિષ્યવૃત્તિનો લાભ વધુ મળતો અને જલ્દી મળતો જોવા લાગે છે. ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યા અધિકારીનો હેડ ક્લાર્ક એટલે કે કેળવણી અધિકારી, હેડ ક્લાર્ક એટલે શું, મુખ્ય કારકુન છે, એના હાથમાં જ બધું હોય છે કે એટલે આપણે કોઈ પણ શું કહેવાય છે કે આપણે આવી આર્થિક સહાય એટલે કે સરકાર દ્વારા મળતી સહાય લેવી હોય છે તો આપણે શું કરવું પડે, કાગળિયા તૈયાર કરવા પડે છે. મહાદેવ ન ડગ્યો, ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેટ ને, ખાલી તમે ઘોડા દોરાવો છો એટલે શું કહે છે કે તમે તમારી રીતે તમારો વાતોના અહીંયા ગપસપ લગાવો છો, તમે તમારી રીતે ચર્ચા વિચારણા કરો છો. જો અહીંયા ઓળખાણને જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે તો પછી પરીક્ષા લેવાનો મતલબ શું છે, પણ અહીંયા તો ખરેખર પરીક્ષા લેવામાં આવે છે ત્યાર પછી આપણને આર્થિક સહાય મળતી જોવા મળે છે. વડાએ કહ્યું એટલે શું, એમાં વિદ્યાર્થીઓ મિત્રોમાં મુખ્ય જે હોય છે એણે કહ્યું, ઠીક ભાઈ જોઈએ છીએ ને, મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે. શું કહે છે કે વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડી જાય છે, હમણાં તો આપણે ખાલી ફક્ત વાતો કરીએ છીએ, જ્યારે સમય આવશે ને ત્યારે આપણને ખબર પડી જશે કે કેમ શિષ્યવૃત્તિ કોને કેવી રીતે મળે છે. હા હા દીવો બળે એટલે પહેલો નંબર લાવું મહાદેવ તાનમાં,
તાનમાં એટલે શું ખૂબ જ જોશમાં આવી જાય છે, મસ્તીમાં આવી જાય છે કે ના પહેલો નંબર મારે લાવવાનો જ છે. ત્યાર પછી છે આગળ સારું તો કેમ ભાઈ શંકા, એટલે કહે છે કે તું લાવજે પણ શંકા રાખવાની નહીં. ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો, ટેકો એટલે કે સહારો માંગ્યો કે તમે મારી સાથે રહેજો. હા વળી આપણા ગામનું નાક રહેશે, એટલે કે શું ઇજ્જત રહેશે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 રૂપિયા અને ત્રીજાને તો એ 5. પાંચેય ક્યાં છે ગાંડા? એટલે શું કહે છે કે પહેલાંના જમાનામાં ચલણ કેવું હતું? 10 પૈસા, 20 પૈસા, 10 કો 2 પૈસા એ પ્રમાણેનું ચલણ હતું. તો શું કહે છે અહીંયા રૂપિયામાં વાત કરે છે કે 10 રૂપિયા મળે, 15 રૂપિયા મળે અને 5 રૂપિયા મળે તો એ શું છે, આપણો ઘણો બધો ખર્ચો નીકળી જાય છે. પહેલાંના જમાનામાં મોંઘવારીનું પ્રમાણ ઓછું હતું, એટલે કે ઓછી આવકમાં પણ માણસ પોતાનું ઘરતંત્ર અને સ્કૂલના દરેક ખર્ચાઓ કરી શકતું હતું. તો 15 રૂપિયા એટલે બહુ બધા પૈસા કહેવામાં આવતા હતા. ત્રીજાએ લાગ સાંધ્યો, એટલે શું કે લાગ એટલે કે શું તપને સાંધી ને આપણી ઉજાણી મળશે. ચોથાએ પાકું કર્યું, હે ને મહાદેવ, શું કહે છે કે આપણને પણ ત્યાંથી કંઈક મળશે ને આપણું ભવિષ્ય પણ ઉજળું બનશે. મહાદેવને કહે છે, નક્કી જાઓ, મહાદેવને મંજૂર થયું છે. એટલે કે શું આપણે અંદર અંદર શરત લગાવીને કે જો મારું આ કામ થઈ જાય તો મારે તને પાર્ટી કરાવવાની, અને તારું જે કીધેલું કામ થાય, તું જો હારી જાય તો મારે તને પાર્ટી કરાવવાની. એટલે મહાદેવ શું કહે છે કે આપણે શરત લગાવીએ. તો શરતમાં મહાદેવને મંજૂર થઈ જાય છે કે જો મને શિષ્યવૃત્તિ પહેલા નંબર પર હું આવું અને જો મળે તો મારે તમને બધાને હું જે કહું એ પ્રમાણે, તમે જે પ્રમાણે મને કહો છો એ પ્રમાણે મારે પણ કરાવવાનું. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે. શું કહે છે? જીભના ઝપાટા મારવા એટલે કે જે બોલે છે એ આપણે કરી બતાવો અને ગપસપ કરવી એવી વાત કરવામાં આવે છે. અડખે પડખે લડી રહેલી ઊંબીઓને પસરાવતા જાય છે, એટલે કે આજુબાજુમાં ઘઉં અને ઇત્યાદિ ધાન્યના ડૂંડા હોય છે એને પણ અડકતા અડકતા જાય છે, પંપાડતા પંપાડતા જાય છે. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડતા જાય છે. દૂર દેખાતા ઝાડમાં ઝુંડમાં નિસાર સામે લાંબી નજર નાખી દે છે, એટલે કે શું કે ત્યાં જે અનાજ અને મોલના ડુંડા દેખાય છે તેમાંથી સ્કૂલ દેખાતી જોવા મળે છે અને લાંબી નજર નાખે છે. ચારેય દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી હોય છે, એટલે કે ચારે તરફ ખેતરમાં જે પાક ઉગ્યો હોય છે એની ઉપર ચારે તરફ પોતાની દ્રષ્ટિ ફેરવતા હોય છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે, એટલે શું છે કે બધા આગળ જતા રહે છે પણ મહાદેવની નજર દ્રષ્ટિ એક જ જગ્યા પર થંભી જાય છે. અટકીને ઊભો રહે છે, બોલી પડે છે, ખાઈ જવાની પણ શું મોલ અને પાક ખાઈ જવાની. પેલા એ ત્રણેય અટકે છે ત્યાં, ત્રણેય મતલબ મિત્રો ઊભા રહે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે, એટલે શું કહે છે કે મહાદેવની નજર બધી ત્યાં એક જ જગ્યા પર જ્યાં ગાય છે ત્યાં થંભી જાય છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે, પાણી સરસો કૂણો કૂણો ઘઉંનો મોલ છે, એટલે કે ખૂબ જ કુમળો પાક ત્યાં હજુ ઉગેલો જોવા મળે છે, પાણી જેવો છે, કુમળો છે એટલા માટે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે, એટલે શું કહે છે કે સારસ જેવું જે પક્ષી છે એ તરે છે એ પ્રકારે અહીંયા ગાય પણ એ જોવા મળે છે. ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. જ્યાં પણ એને આવો તાજો ને લીલો પાક ખાવા મળે છે તો એ ધીમે ધીમે સારસ પક્ષી જેવું ગાય કામ કરે છે. ધીમે ધીમે ચાલતી જાય છે અને આવા મોલને કૂણા કૂણા મોલ એટલે કે ઘઉંના પાકને ખાતી જતી જોવા મળે છે. કાફલો કાઢી નાખવાની, એટલે શું કાફલો એટલે કે શું ખેદાન મેદાન કરી નાખવાની અને બધું જ મોલ એટલે કે આટલો સારો પાકને ખાઈ નાખવાની, નુકસાન કરાવવાની, એટલે કે નિકંદન કાઢી નાખવાની. કાફલાને કાઢી નાખવાનો મતલબ શું થાય કે નિકંદન કાઢી નાખવું. મહાદેવજીના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા, એટલે કે જમીન પર ત્યાં જ એક જ જગ્યાએ ઊભો રહે છે, એનો જીવ બરે છે કે આટલો સારો પાક છે એ ગાય ખાઈ જવાની.
તારી માસીના ખેતરમાં લાગે છે શંકા, શંકાએ અટરક કરી. એટલે શું કહે છે કે માસીના ખેતરમાં ગાય પાક ખાતી હોય એવું લાગે છે. ત્રીજાએ કહ્યું સેઢા પર છે. એટલે કે શું, એટલે કે સેઢા પર, એટલે કે ગાય ખેતરના કોર્નરની જગ્યા ઉપર પાક ખાતી હોય એવું લાગે છે. મહાદેવ વિચારમાં હતો, બોલ્યો તે પણ વિચારતો હોય તેવી રીતે. આ પા કે પેલી પા, પણ ખાવાની તો ઘઉં જ ને. શું કહે છે, મહાદેવ વિચાર કરે છે અને વિચારતા વિચારતા બોલે છે, આ બાજુ ખાય કે પેલી બાજુ ખાય, પણ એને શું હોય, ઘઉંનો પાકને જ નુકસાન પહોંચાડવાની છે, ઘઉંનો પાક જ ખાઈ જવાની છે. ગામ તરફ એણે નજર દોડાવી, કોઈ દૂર કોઈ માણસ ને જોયું નહીં. બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય બળી થયું છે. શું કહે છે કે મારી માસીને તમે જણાવજો કે તમારા ખેતરમાં જે પણ પાક ઊભો છે એને ગાય ખાઈ જવાની. ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલે કે માસી ક્યારે ખેતર તરફ આવશે અને ક્યારે ખેતરમાંથી ગાયને કાઢશે, એટલામાં તો કાફલો કાઢી નાખશે, એટલે કે એટલામાં તો નિકંદન નીકળી જશે એવું મહાદેવ વિચારે છે. મહાદેવ શંકા સામે દફતર ધર્યું, એટલે કે સોનો જે મિત્ર છે એને દફતર આપે છે. લેને શંકા, ગાયને હું હાંકતો આવું, એટલે કે ગાયને ખેતરમાંથી હું કાઢીને આવું. શંકાએ દફતર લીધું, યાદ આવ્યું ત્યારે લ્યા પરીક્ષા છે ને. શું કહે છે કે આજે તો આપણી તારી પણ પરીક્ષા છે. આવ્યો આમ મહાદેવે પાટી લગાવી, એટલે કે શું એને મારે છે. મોલ ઉપર ઉડતી ઉડતી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું અને કહેતો હતો, તમ તમારે હેરતા થાવ. આવ્યો હું તો આમ શું કહે છે કે તમે તમારી મતે સ્કૂલમાં જતા થાવ, શાળામાં જતા થાવ, હું આ ગાયને ખેતરમાંથી બહાર કાઢીને આવું છું. હરાયેલું ચરાયેલું ગાય મસ્તાન હોય એમાં નવાય સી. શું કહે છે કે રખડતું રખડતું હોય, અંકુશ વિનાનું હોય, એને શું હોય છે, એને કોઈ પણ પાક ખાવામાં એને વાંધો આવતો નથી, એટલે શાંતિથી મસ્તીમાં મદ ભર્યું રીતે ખાય છે. મહાદેવ મન ભરીને ઢેફા મારે, પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા. શું કહે છે કે ગાયને શું કરે છે, પથ્થર મારે છે, પણ ગાયમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, એટલે એને પથ્થરથી કોઈ પણ અસર થતી નથી. અને લાળના લટકા એટલે કે ગમતી બાબત, એટલામાં સોટું પણ ન હતું, એટલે કે મારવા માટે લાકડાનો ટુકડો પણ હતો નહીં. સેઢા ઉપરથી આંકડાનો એક દોરો ભાંગ્યો, પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી માખો ઉડાડતી હતી. એટલે શું કહે છે કે સોટી અને લાકડી લે છે, પણ એને તો પણ કંઈ અસર થતી નથી અને માખો ખાલી ફક્ત ઉડે છે. ગાય તો એની માટે જે ઘઉંના મોલ ખાવાના હોય એ ખાતી જતી આપણને જોવા મળે છે. માન માન માસીનું ખેતર વટાવ્યું, તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારીલા, ખારીલા એટલે શું, ગુસ્સાવાળા અને ઈર્ષાળુ. પણ એટલે કોઈને ગાય કાંઈ ગાયને ઘઉં ખાવા દે, એટલે શું કે જો ખૂબ ઈર્ષાળુ હોય તો શું માણસને ન ખાવા દે તો ગાયને ઘઉં ખાવા દે. તો ત્રીજું ખેતર ગામમાં એક ગરીબનું હતું. મહાદેવને થયું, ના ના નાગજી કાકાએ આટલું એક ખેતર છે ને કાફલો કાઢી નાખશે. એટલે કે શું, મહાદેવને બધી દયા આવે છે. પહેલામાં પહેલી ગાય કોના ખેતરમાં જાય છે, માસીના ખેતરમાં જાય છે, ત્યાર પછી કાકાના ખેતરમાં જાય છે. કાકાનો સ્વભાવ કેવો છે, ખૂબ જ ઈર્ષાળુ છે. એ જો માણસને ન ખાવા દે તો એ ગાયને ઘઉં કેવી રીતે ખાવા દે. ત્યારબાદ ત્રીજું ખેતર આવે છે. ત્રીજું ખેતર કોનું છે, ગરીબનું છે. એ ગરીબ કાકાનું નામ શું છે, નાગજી કાકા છે. એટલા ગરીબ છે, એમની પાસે એક જ ખેતર છે અને ખેતર પર જ આખું ઘર તંત્ર એમનું ચાલતું હોય છે. તો એના ખેતરનો બધો જ પાક ખાઈ જશે તો શું થાય છે કે નિકંદન નીકળી જશે. ને વળી ગાયને આગળ હાંકી, એટલે કે ખેતરમાંથી એમના ખેતરમાંથી આગળ કાઢી, મહાદેવમાં અધીરાઈ અને અક્રામણ વધવા લાગી. કેમ અધીરાઈ થવા માંડે છે, કારણ કે આજે એની પરીક્ષા પણ છે, એટલા માટે એ ખૂબ જ અકરાય છે, મૂંઝાય છે. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂડવા માંડી, એટલે શું કરે છે કે લાકડી હાથમાં આવે છે તો ગાયને મારવા માંડે છે. ગાયને મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, એટલે કે એને પણ મહાદેવ ગાયને મારે છે તો ગાય પણ જ્યારે મહાદેવને મારવાની હોય એ પ્રમાણે એના ઈરાદાઓ લાગતા હતા.
પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. એટલે શું, ગાયને પણ દયા આવે છે. કોની પર? મહાદેવ પર. એટલે કે ગાય એવું વિચારે છે કે મારે મહાદેવને મારવું નથી, એટલે પછી આડાઅવળે દોડવા માંડ્યું. એટલે કે ખેતરમાં પાકની ઉપર ગમે તેમ પગ મૂકીને આડાઅવળી રીતે જવા માંડે છે. નાગજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવજીને થયું જાઓ, પણ શંકાનું એ ખેતર હતું. એને થશે કે મારા ખેતરમાં મૂકી. એટલે કે ખૂબ જ લાગણીશીલ માણસ છે કોણ? મહાદેવ. એટલા માટે બધાના ખેતરમાંથી ગાય કરતો કરતો પોતાના મિત્ર શંકાના ખેતરમાં જાય છે, તો એમ થાય કે બધાના ખેતરમાંથી કરતાં કરતાં મારા ખેતરમાં મૂકે, એટલે કે ચાલ હવે એના ખેતરમાંથી પણ હું ગાયને કાઢી નાખું, એટલે કે જેથી એને પણ પાકનું નુકસાન ન થાય. ત્યાર પછી છે કે મહાદેવજીની અકળામણનો પાર ન હતો. શાળા તરફ થઈ રહેલા છોકરાઓના હવે માથા પણ નહોતા દેખાતા. મહાદેવ ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલિસને પાર્ટી કે શું કહે છે કે ખૂબ જ મૂંઝાવા લાગે છે, અને કહે છે કે શાળા તરફ છોકરા જે જતા હતા બધા જ હવે છોકરાઓ પણ સ્કૂલમાં મતલબમાં પહોંચી ગયા છે, અને મહાદેવ પણ હવે ખૂબ જ ઢીલો થઈ ગયો છે. હવે એનામાં પણ શક્તિ રહી નથી, કારણ કે ત્રણ ખેતરમાંથી તાપનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. એટલે હવે એ ખૂબ જ પાણી પરસેવાના પાણીથી રેપઝેપ થતો જોવા મળે છે. એટલે કે આટલા ખેતરમાંથી બસ કાઢી નાખું એટલે મારું કામ પૂર્ણ થાય છે. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. એટલે કે શું, બધાના ખેતરમાંથી કાઢતા કાઢતા પોતાનું જે ખેતર હતું એના ખેતરમાં આવીને ગાય પાછી પાકનું નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. મહાદેવજીની મૂંઝવણ હવે મજા મૂકી. શું કહે છે કે હવે એમ થાય છે કે મારે હવે બધી મર્યાદા તજી દેવી છે, મારે બધી ખોટી લભ જભમાં પડવું નથી. ત્યાં તો પોતાના ખેતરમાં ગાય પેઠી અને મહાદેવજી હવે ખૂબ જ અકળાઈ ગયો અને મર્યાદા ત્યજી દે છે, અને ગતિ ગામ તરફ પાછી હતી. એટલે કે સ્કૂલનો રસ્તો અલગ છે અને ઘરે જે તરફ જવાનું હોય છે એ તરફ ખેતર તરફ ગાય જતી હોય છે, અને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. એટલે કે માથા ઉપર ખૂબ જ તાપ વધતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે પણ પાઠ ચાલ્યો છે તમારે 20-22 સવાલ જવાબ એક એક વાક્યના બનાવવાના રહેશે. હવે પછીનો પાઠ આપણે આગળ પછી ભણીશું.